નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં? બધા પોતાની સ્ક્રીન ઓન કરી દેજો એટલે આપણે જે લાસ્ટ લેક્ચરમાં સમજતા કે સમજાય છે કે નહીં એ વાત ફેસ ટુ ફેસ થાય. બધા પોતપોતાની સ્ક્રીન ઓન કરી દેજો. ચાલો આપણે ચાલુ કરી દઈએ. એટલે લાસ્ટ લેક્ચરમાં જે ચાલ્યું હતું અને ઘણા બધા વિદ્યાર્થીને આપણે એવું કહેતા હતા કે ભાઈ અવાજ થોડો ક્લીન આવતો નથી, તો આપણે મેઇન જે દાખલા છે આમાં બે પ્રકારના ઉકેલ મેળવવાના છે. આપણે વાત કરી વિકલ સમીકરણની, બરાબર? એક આવે વ્યાપક ઉકેલ, એક આવે વિશિષ્ટ ઉકેલ, બરાબર? તો વ્યાપક ઉકેલ ને વિશિષ્ટ ઉકેલ શું છે આપણે સમજી લીધો. તો જ્યારે પહેલા 1 થી 9 નંબરના દાખલા છે, બરાબર, ચોપડી અંદર 1 થી 10 નંબર, સોરી, તો આજે 9.4 ની અંદર 1 થી 10 દાખલા જે જોયા છે મિત્રો, એમાં આપણને વિકલ સમીકરણ આપેલું હતું અને આપણે સાદું જે સમીકરણ કહેવાય, બરાબર, એ આપણે એને સંકલનના સ્વરૂપમાં ફેરવીને 1 થી 10 દાખલામાં જોયું, બરાબર. હવે આની અંદર આપણો જે 1 થી 10 દાખલાનો જવાબ છે ને મિત્રો, એ 10 દાખલાનો જવાબ આપણો સી ના સ્વરૂપમાં આવે, કારણ કે વ્યાપક ઉકેલ તેની કિંમત નક્કી થતી નથી, રેડી. અને વિશિષ્ટ ઉકેલ એટલે શું? કે તમે આપણને કોઈ બિંદુ આગળ અથવા કોઈ કિંમત આગળ એની કિંમત આપણને આપેલી હોય એટલે આપણે એ કિંમત પાછી ફરીવાર મૂકી જઈએ અને સી ની કિંમત મેળવી લઈએ અને એ સી ની કિંમત આપણે અંદર મૂકી દઈએ એટલે એને કહેવાય આપણે વિશિષ્ટ ઉકેલ, બરાબર. આપણે ગયા લેક્ચરમાં અને પહેલા લેક્ચરમાં પણ વાત કરેલી. તો હવે વાત હતી આપણે 10 સુધીના દાખલા તો સી ના સ્વરૂપમાં જવાબ મેળવી લીધા, સંકલન કર્યું. હવે આમાં જે સમીકરણ આપ્યું હોય આપણને, બરાબર, આપણને આમાં વિકલ સમીકરણ આપ્યું હોય તેમાં શું કરતા હતા? એક્સ વાળા બધ પદ લેતા હતા, વાય વાળા વાય બાજુ લઈ લેતા, બંને બાજુ સંકલન લગાવી દીધું એટલે આપણો જવાબ આવી ગયો, બરાબર. દાખલા નંબર 11 થી, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું દાખલા નંબર 11 થી 14 સુધીના દાખલા હતા, બરાબર, એ 11 થી 14 સુધીના દાખલા આઈએમપી છે. અને આમ ગણો તો 11 અને 12 નંબરના દાખલા જે છે 4-4 માર્ક્સમાં પૂછી શકાય, જે 4 માર્ક્સની આપણે આ ચેપ્ટર માટે વાત કરવાની છે, તો 4 માર્ક્સમાં પૂછાય એવા છે, બરાબર. તો એ દાખલા પણ એવા છે જે ઓલરેડી સંકલનની અંદર ભણી ગયા છે બધા જ આપણે, બરાબર. તમે જોયા હશે તો તમને ખ્યાલ પડી ગયો હશે તરત ને તરત, બરાબર. આંશિક અપૂર્ણાંકની અંદર ઘણા બધા દાખલા આપણે ક્લાસરૂમમાં જોયા, મોટાભાગના દાખલા તમે પ્રેક્ટિસ માટે ઘણા બધા કરેલા અને એના જવાબ પણ આવેલા, બરાબર. તો સંકલન આ એક ખાલી સમજવા માટે છે, પણ ગણવાની શરૂઆત કેમ કરવી એ આપણને ખબર પડવી જોઈએ, બરાબર. તો આપણે દાખલા નંબર 11 થી જોઈએ, બધા સ્ક્રીન ઉપર જોઈજો. દાખલા નંબર 11 જે છે મિત્રો, બરાબર, એમાં શું કહે છે કે વિશિષ્ટ ઉકેલ મેળવો. વિશિષ્ટ ઉકેલ માટે આપણને અહીંયા એક્સ અને વાય ની કિંમત આપણને આપેલી હશે, એ બિંદુ આગળ આપણને સી મળી જાય, સી મળી જાય, એમાં મૂકી જોઈએ એટલે વિશિષ્ટ ઉકેલ, બાકી બીજું કઈ છે નહીં. વ્યાપક ઉકેલ મેળવવો જ પડે, બરાબર, આ કોમન વસ્તુ થઈ ગઈ. હવે અહીં રકમમાં આપ્યું છે x1 + x2 + x + 1 dy/dx 2x² + x, આ આપણું થઈ ગયું વિકલ સમીકરણ. હવે આમાં શું કરવાનું? એક બાજુ એક્સ વાળા પદ જવા દો, એક બાજુ વાય વાળા પદ જવા દો, બરાબર. તો અહીંયા આપણે ડીવાય વાય વાળું પદ અહીંયા કોઈ છે જ નહીં, રેડી. તો અહીં ડીવાય એ કર્યો ખાલી, તો ડીવાયને આ બાજુ લેવા દીધો, એક્સ વાળા બધા જ પદ સામે સાઈડ જવા દીધા. જો અહીંયા ડીએક્સ છેદમાં હોય તો આપણે સામે જઈ જાય, સામે સાઈડ જાય તો જ અંશમાં જાય, નહીં અંશમાં જ રાખવો પડે સંકલન કરવા માટે. ડીવાય અંશમાં જ રાખવો પડે, ડીએક્સ અંશમાં જ રાખવો પડે. તો આ ડીવાય તો અંશમાં છે તો ડીવાય એકલો કરી દીધો અને એક્સ વાળા પદ બધા સામે સાઈડ જવા દીધા, ડીએક્સ પણ સામે સાઈડ જવા દીધો. સમજાય છે ને બધાને? બધા દાખલામાં આ જ પેટર્ન છે, બીજું કઈ છે જ નહીં, બરાબર. આંશિક અપૂર્ણાંક નહીં, પછી અલગ અલગ સંકલનના સ્વરૂપ જે હોય તે, બરાબર, એ સંકલનનો ભાગ થઈ ગયો. પણ આપણે દાખલાની શરૂઆતમાં શું કરવાનું? એક્સ વાળા પદ એક બાજુ, વાય વાળા પદ એક બાજુ. હવે અહીં ભૂલથી ડીવાય વાળું પદ છેદમાં નહીં જીતતા, સંકલન ડીવાય છેદમાં ન હોય, બરાબર. એટલું તો બધાને ખબર પડે, પણ ઘણી વાર ઉતાવળ કરવા જાય ભાઈ છેદમાં જાય, સંકલન ગોતે જીતી નાખે ભાઈ, કે પૂરું દાખલો દાખલો પૂરો ન થયો, ઊંધું થઈ ગયું સંકલન, જે અંશમાં થતું છેદમાં કરી નાખ્યું, તો ન્યાય દાખલો ન થયો, એ ખોટું થયું,
ને પછી છેદમે કોઈ બહુ બધી આપેલું તો સંકલન તો થાય જ છે અને નો થાતું હોય તો આપણને કરતા તો આવડતું જ હોય આપણને બધું આવડે છે આપણે એક વાર આવવું જોઈએ આપણને અંદર નવો દાખલો બરાબર સંકલનમાં છે વિકલનમાં જે તમને અમુક પદ્ધતિ હોય તો એમ લાઈટ થાય કે આનું વિકલન નો આવતું હોય આવું ન આવે તો સંકલનમાં તો આપણે ગમે એમ કરીએ છેદ ઊંધું હોય ને તોય આપણે જીતમ જીતો કરી જ નાખીએ એ કે આ બહુ બધી આપી ને એટલે આંશિક અપૂર્ણાંક જ હોય છેદમાં ભાગ પાડવામાં મોટો બરાબર તો આપણે તમને કહે તો ઉચિત અને અનુચિત ની આપણે વાત કરેલી બરાબર તો અહીંયા સૌથી પહેલા અહીંયા છેદ મોટો છે એટલે કઈ ઉપાધિ જ નથી તો અહીંયા શું કર્યું કે આને અવયવ પડ્યા પડે છે એટલે તો એક સ્ક્વેર કોમન કાઢ્યો આમાં વન કોમન કાઢ્યો પછી પાછું કર્યું તો છેદમાં એક સ્ક્વેર એક સ્ક્વેર એક એક વાર એક ઉડતો પણ ઉડેડો નતો આપણે બરાબર ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક એક્સ પ્લસ વન એક્સ સ્ક્વેર પ્લસ વન આ રીતના અવયવ પડ્યા આ દ્વિઘાત બહુપદી પડી ગઈ મિત્રો આના અવયવ ન પડે આના અવયવ ન પડે તો આપણને એની પેટર્ન આંશિક અપૂર્ણાંક ની રીતના ખબર છે કે બી એક્સ પ્લસ સી લેવું પડે બરાબર તો બી એક્સ પ્લસ સી લીધું અને પછી આપણે શું કર્યું જે રીતે આંશિક અપૂર્ણાંક ગણીએ એ રીતે ગણાય આંશિક અપૂર્ણાંક ની અંદર મેં તમને બે વાત કરી કે એક તો સગુ સરખાવત પડે બી એક્સ પ્લસ સી આવે છે બરાબર તો સગુ સરખાવીને તમે ગણી શકો હવે એક કિંમત તો એક આપણને અહીંયા મળી જ જતી હતી એક્સ પ્લસ વન બરાબર ઝીરો લઈને એક્સ બરાબર માઇનસ વન લઈને આપણે એ ગણી નાખી તો આપણે ઓલા બધાના સગુ સરખાવવાની જરૂર નથી એક કિંમત મળી જાય એટલે એક પત્તું અળવું થઈ ગયું બરાબર એને પછી કિંમત બીજા મૂકી દો સગુ સરખાવે એટલે દાખલો અહીંયા સોલ્વ થઈ જાય બરાબર તો અહીંયા તમે જુઓ તો સગુ સરખાવેલા છે અને બી સી અને અહીંયા ફરી વાર અહીંયા કોની કિંમત આવશે બે વાર સી મેળવી પછી બંને સમાન અહીંયા ઓલરેડી આપણે અહીંયા મેળવી લીધેલો છે બરાબર તો એ મળી ગયો બી ને સી આપણે અહીંયા મેળવી લીધા બી ને સી મેળવા અને એબીસી ની ત્રણેય કિંમત લગાવી દો હવે આંશિક અપૂર્ણાંક હિતમાં એક વસ્તુ તો બહુ સ્પષ્ટ જ છે કે છેદમાં જો અચળ આવતું હોય બરાબર તો છે અંશમાં અચળ આવતું હોય તો છેદમાં બહુ બધી જ આવે એવું મોટા ભાગની સુરેખ બહુ બધી આવવાની એ બી ને એના છેદમાં બી ના છેદમાં સી ના છેદમાં રહે છે બરાબર ખાલી આ બી એક્સ પ્લસ સી માં ખાલી એક પ્રશ્ન આપણો આવે બાકી છેદમાં તો આ પદ જ આવે બરાબર જેવું આ પદ આવે તો આનું એક જ સૂત્ર છે વન અપોન લોગ છે વાત પૂરી બરાબર આમાં ઘણા બધા દાખલા જોયા પછી અહીંયા જે છે સી બાય ટુ એક્સ માઇનસ વન બાય ટુ બરાબર પછી અહીંયા જુઓ અહીંયા થ્રી એક્સ સુરેખ બહુપદી છેદમાં દ્વિઘાત બહુપદી તો આપણે શું કરવાનું છેદનું વિકલન અંશમાં ગોઠવવાનું છેદનું વિકલન અંશમાં ગોઠવું તો એક્સ સ્ક્વેર પ્લસ વન નું વિકલન શું થશે તો ટુ એક્સ થાય રેડી ને તો ટુ એક્સ થઈ ગયું તો એને ટુ એક્સ ના બે વડે ગુણી બે વડે ભાંગ્યું થ્રી બાય ટુ તો આગળ લઈ જ લીધા હતા બરાબર અને અહીંયા માઇનસ વન બાય ટુ આ જે વન બાય ટુ છે આને આવી ગયા આ એક્સ સ્ક્વેર પ્લસ વન હવે આ જે છેદનું વિકલન અંશમાં પણ એ પાછું થઈ ગયું લોગ માનકમાં છે રેડી અને આગળ જે પદ છે એ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ના સ્વરૂપમાં થયું છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે શું આવે મિત્રો તો તમને ખ્યાલ છે ટેન નો છે તપને રેડી તો આ બધું જ વસ્તુ સિમ્પલ અને આ આંશિક અપૂર્ણાંકનો દાખલો થઈ ગયો જે આપણે ઘણા બધા જોઈએ સમજાય છે ને બધાને હું આ રિપીટ વાત કરું છું બીજું કઈ છે જ નહીં બરાબર ખાલી રાખલો અવાજ ક્લિયર નતો અત્યારે અવાજ ક્લિયર આવે છે ને બરાબર ઓલો રેકોર્ડિંગ વિડીયો હતો એટલે થોડોક અવાજમાં બોલાવ થયો ને આ લાઈવ વિડીયો આ રેકોર્ડિંગ નથી બરાબર તો તમને અવાજ ક્લિયર આવતો હશે રેડી તો પછી શું કરવાનું આપણે વિશિષ્ટ ઉકેલ મેળવવાનો વિશિષ્ટ ઉકેલ મેળવવાનો થાય અહીંયા એક્સ અને વાય ની કિંમત આપશે તમે વાય તમને ઓલરેડી રકમમાં કીધું કે એક્સ બરાબર ઝીરો ત્યારે વાય બરાબર વન હોય તો એ આપણે કિંમત મૂકી દઈએ આપણે જે આ જવાબ આવ્યો એમાં બરાબર આ જવાબ આવ્યો એમાં કિંમત મૂકી એટલે આપણને કોની કિંમત મળી ગઈ સી ની સી ની કિંમત ફરી વાર મૂકી દઈએ તો આ જે જવાબ આવ્યો મિત્રો અહીંયા સી ની કિંમત મૂકી આપી સાદરૂપ આપ્યું આ સાદરૂપ તમે પહેલા આપી શકો બરાબર આ સાદરૂપ પહેલા આપીને પછી તમે મૂકો તો એ વાંધો નહીં આપણે પછી સાદરૂપ આપેલું તો એ એના પ્રમાણે આપણને વાય ની જે કિંમત મળી મિત્રો આમાં કઈ કોમન કાઢીને વર્ક કરીને ન કર્યું તો માર્ક્સ ન કપાય બરાબર એવું રિક્વાયરમેન્ટ જ નથી આ તો શું છે ચોપડીના જવાબને મેચ કરવા હાટુનો પ્રયત્ન થાય આવું આપણે ક્લાસરૂમમાં ઘણી વાર કીધું બરાબર કે ઘણી આ એક સિમ્પલ સ્વરૂપમાં હોય કે લોગ હોય તો સરવાળાના સ્વરૂપમાં આવતું હોય અને એનો સગું સમાન થતો હોય તો જ આવું કરવા નકર કરવાની જરૂર નથી પરાયણા કે પાટિયા બિહાડવા જાઓ ને ઊંધા જવાબ લાવું કંઈ કે જવાબ નથી મળતા નો જ મળે આમાં જવાબ કે કે દાખલા એક તો લાંબા હોય સંકલન કરવાના એક પણ જગ્યાએ સેટમાં સંકલનમાં ભૂલ કરો એટલે દાખલો નહીં આપણો પૂરો થઈ જાય એટલે પૂરું થઈ જાય અહીંયા દાખલામાં આવડે ગમે એટલા દાખલા પેલા પ્રેક્ટિસ કરીને ગયા હોય બરાબર પણ અહીંયા દાખલો આગળ ન થાય બીજી વસ્તુ આ ચેપ્ટરની એક ખાસિયત છે તમે ગમે એટલા પેપર સોલ્વ કરશો ને આમાં લગભગ 20-25 દાખલા લગભગ 60 દાખલા એવા છે જે 4 માર્ક્સના પૂછી શકે એ જ પૂછશે
પણ તમે ગમે એટલા પેપર સેટ તમે સોલ્વ કરશો ને તમે જોજો આ ચેપ્ટરમાંથી બે ફોર દાખલો બુક ચાર માર્ક ગમે ત્યાં જોહો તો આ આ દાખલા બધા ચાર માર્કના છે એ મેં લાસ્ટમાં કીધું 11 અને 12 નંબરનો ચાર માર્કનો દાખલા જેવો છે બાકી બધા નાના નાના દાખલા છે નાના દાખલા એક માર્કમાં તમને એમસીક્યુની અંદર પૂછી લેશે રેડી તો આ સમજાવું દાખલા નંબર 11 ચાલો ને જો દાખલામાં બધા ચાર માર્કનો દાખલો બરાબર સેમ પદ્ધતિની જો એ dx છે સામે સાઈડ જવા દો y વાળું dy વાળું પદ એક બાજુ લાવો બંને પદ એક બાજુ લાવ્યો તો અહીંયા ખાલી dy એકલો છે અહીં x વાળા પદ છે આનું શું કરવાનું તો અવયવ પાડવાના x² - 1 અવયવ x + 1 x - 1 તો ત્રણ પદ આવ્યા આ ત્રણ પદ આવ્યા તો ફરીવાર શું કરવાનું આંશિક અપૂર્ણાંક abc abc થાય સિમ્પલ થઈ જાય હવે મિત્રો તમને ખ્યાલ છે જો છેદ જેવો અંશ ગોઠવીએ કે જનરલી બે પદ હોય ને છેદમાં તો આપણે ગોઠવીએ કે ત્રણ પદ હોય તો આપણે જનરલી એવું રીત નથી લેતા ગોઠવવાનું ડાયરેક્ટ તમે abc મેળવવાનું ગણવાનું ગણતરી ચાલુ કરી દો એમાં સિમ્પલ છે બરાબર એક એક પદના બરાબર ઝીરો લઈને આપણે ગણવાનું કાંઈ એક અહીંયા અહીંયા x બરાબર અહીંયા ડાયરેક્ટ લઈએ તો ઝીરો કિંમત મૂકો તો એની કિંમત મળી જાય બરાબર અહીં x બરાબર 1 થઈ જાય કેમ કે માઇનસ બરાબર x માઇનસ 1 બરાબર 0 લેતા હોય તો x બરાબર 1 થઈ ગયો x બરાબર 1 થાય x બરાબર 1 જેવું આપણે અહીંયા મૂક્યું એટલે b ની કિંમત મળી જાય એવું x બરાબર માઇનસ 1 લેવું તો c ની કિંમત મળી જાય તો abc ત્રણેયની કિંમત મૂક્યા પછી આ મૂકી દો હવે આમાં જવાબ સિમ્પલ જ છે લોગમાનાકમાં છેદ લોગમાનાકમાં છેદ લોગમાનાકમાં છેદ જવાબ પૂરો બરાબર ગુણાકાર થાય તો એ સબ ઉપર નક્કી કરે કે આનો ગુણાકાર કરવો કે નહીં હવે આપણે આ વિશિષ્ટ ઉકેલ છે વિશિષ્ટ ઉકેલ હોય એટલે x ને y ની કિંમત આપે તો x અને y ની કિંમત આપી x ને y ની કિંમત આપી આમાં ફરીવાર મૂકી દો તો કોની કિંમત મળે c ની કિંમત મળે આ c ની કિંમત અહીં આવી ગઈ c ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ એટલે આપણો વિશિષ્ટ ઉકેલ ઓલો વ્યાપક ઉકેલ હતો રેડી તો આ દાખલા એક પેટર્ન વાળા થઈ ગયા કે તમને આપેલું વિકલ સમીકરણમાં x બરાબર ને y બરાબર કિંમત આપે અને વિશિષ્ટ ઉકેલ માંગે તો એક વાર તો પહેલા તમારે વ્યાપક ઉકેલ મેળવવો પડે અને પછી કિંમત મૂકીને નિશ્ચિત ઉકેલ એટલે સી ની જવાબ આવે બીજું કઈ વધારે છે નહીં સમજાય છે બધાને દાખલા સમજાય છે ને બરાબર આપણે નિરાતે ગણીએ એ તો ઘણું આપણે આ તો લંબાણું એટલે આ બધું આખી અને તો ધર્મ રમાટી હાલે રેડી ચાલો હવે આગળ જોઈએ દાખલા નંબર 13 દાખલા નંબર 13 ને એની અંદર બધા નાના દાખલા છે કેમ કે રકમમાં જ આપ્યું છે ફોર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એ અહીંયા એ છે અચળ છે બરાબર તો અહીંયા dy બાય dx ને આમે જ જાવજો cos ઇનવર્સ એ થઈ ગયા cos ઇનવર્સ એ અચળ થઈ બરાબર હવે અહીંયા dy ને dx cos ઇનવર્સ એ અચળ થઈ ગયો dy dx સિમ્પલ દાખલો થયો મિત્રો અચળ પદ એક અલગ રાખ્યું ને ઓલાનું 1 નું સંકલન x અને આ બાજુ y નું 1 નું y નું y થઈ ગયું બરાબર dy નું y થઈ ગયું બરાબર અને x ને y ના સ્વરૂપમાં થઈ ગયું કિંમત આપી દીધી x અને y ની કિંમત મૂકો એટલે c મળી ગયો c ને ફરીવાર મૂકી દો દાખલો રેડી આવું છે આ દાખલા રેડી આગળ વધીએ 14 મો દાખલો તો dy / dx = y tan x બરાબર ને અહીં કિંમત આપી x = 0 ત્યારે y = 1 રેડી તો અહીં y વાળો પદ એક બાજુ લઈ લે x વાળો પદ એક બાજુ લઈ લે બંને બાજુ સંકલન આપી દો બંને બાજુ સંકલન આપો 1 / y નો log y અને અહીંયા tan x નું તમને ખબર છે log માનક માં sec x રેડી અને અહીંયા જ્યારે મેં તમને ત્યારે કીધું દાખલાને અહીંયા ખાસ ધ્યાન આપજો કે જ્યારે તમારે બે બાજુ લોગ આવતો આ બાજુ લોગ આવે આ બાજુ લોગ આવે ત્યારે હંમેશા લોગ સી લેવો નો જો જવાબ નથી આવતો જવાબ તો પાછો આ જે આવવાનો જ આવે લોગ સી નો લ્યો તો જવાબ તો તમારે સી ના સ્વરૂપમાં જ આવે લોગ સી લેવો એટલે થાય એવું તો લોગ સી લેવો એટલે આ સી આની અરે ગુણે જાય બીજું કઈ થાય નહીં બોલો ડાયરેક્ટ સી લેવો તો ગુણા હે નહીં બાકી આવશે તો જવાબ ઈ નો બરાબર એટલે એવો નિયમ એવું નહીં રાખતા કે આમાં સાહેબ અમારે યાદ ક્યાં રાખવું ત્યાં લોગ સી લેવો કે નો લેવો તો એક પેટર્ન એ છે કે ભાઈ લોગ બધે અહીંયા આવતો અહીંયા લોગ આવે અહીંયા લોગ આવે તો અહીં લોગ સી લઈ રેડી પણ એવો એવું યાદ રાખવાનું કઈ જરૂર નથી કદાચ તમે સી લીધો હોય તો તમને ખ્યાલ તો પડી જ જાય આગળ દાખલો ગણો એટલે થઈ જાય ચાલો હવે અહીંયા ઉઠ્યો તો આ બંનેનો ગુણાકાર થઈ ગયો લોગમાં સરવાળો એટલે ગુણાકાર બરાબર પછી લોગ લોગ ઉડાઈ નાખ્યા વાય બરાબર છે કે ઇન્ટુ સી હવે એક્સ અને વાય ની કિંમત મૂકી દો સી બરાબર વન આવ્યો અહીંયા મૂકી દો એટલે જવાબ આવી ગયો રેડી સમજાય છે સમજાય છે ને દાખલો ઓકે તો આગળ વધીએ દાખલા નંબર આ જે અવાજ નતો આવતો અને જે થોડો પ્રોબ્લેમ હતો એ ક્લિયર થયો દાખલા કેનો થયા બરાબર ઓલા રેકોર્ડિંગ વિડીયો હતા એટલે થોડુંક એમાં નોર્મલી સ્પીડ હતી કેમ કે આપણે એવું હતું 10 તારીખે પરીક્ષા લેવાય બરાબર 1/4 થી ઓલું ચેપ્ટર ચાલતું હતું એક્સ્ટ્રા આપણે માની લો લેવાના થાત તો આપણે લઈ લેવાના હતા એવી ગણતરીથી આપણે રેકોર્ડ કરી નાખ્યા હતા પણ એવું કોઈ કેન્સલ થયું તો આપણે પછી નહીં રાતે ભણી રેડી સમજાય છે ને આગળનું ખાલી પહેલું સ્વાધ્યાયની અંદર ઇમ્પોર્ટન્ટ છે કક્ષા અને પરિમાણ બરાબર આ સ્વાધ્યાયની અંદર વિકલ સમીકરણ હવે ચાલુ થયા વિકલ સમીકરણના ઉકેલ એ હવે ચાલુ થયા બરાબર એમાં બે વાત આવી એક આવી વ્યાપક ઉકેલ ને વિશિષ્ટ ઉકેલ
વ્યાપક ઉકેલ તો સહેલું છે, વિશેષ રૂપે વધી વધી શું કરવાનું છે એમ કહેવાય કિંમત મૂકેલો દાખલામાં. રેડી, તો આગળ જઈએ. દાખલા નંબર 15, લીલી રકમ દાખલા નંબર 15. તો દાખલા નંબર 15 ઉપર જાઓ મિત્રો. તો દાખલા નંબર 15 જેનું વિકલ સમીકરણ y ડેશ, હું અહીં વિકલ સમીકરણ લખું છું, y ડેશ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x sin x હોય તેવા બિંદુ 0 0 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. હવે અહીંયા આ વિકલ સમીકરણ આપી દીધું, 0 0 માંથી પસાર થતા, હું એ રકમ લખું છું ખાલી સમજવા માટે, પછી નહીં લખી, પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. હવે તમે સમજીએ પોઈન્ટ, ઓલામાં શું હતું કે x બરાબર કિંમત અને y બરાબર કિંમત, આમાં શું વધારે કર્યું, બિંદુ આપી દીધું, તો એ કિંમત જ થઈ ને આ, હા કે ના, કિંમત જ થઈ, બીજું કઈ નથી. અને વક્રનું સમીકરણ તો અહીંયા વિકલન આપ્યું છે, વિકલનનું સંકલન કરી નાખો એટલે સાહેબ આપણે સમીકરણ મળી ગયું. સમજાય છે, હા કે ના? ખાલી રકમની અંદર પેટર્ન બદલાની, બાકી દાખલો તો એનો જ થયો. રેડી, તો આપણે અહીંયા શું કરવાનું, હવે આપણે અહીંયા ગણવાનું સંકલન, બીજું કાંઈ છે નહીં. તો આ પદ શું આવી ગયું, વાય ડેશ. તો અહીંયા શું કહેવાય, ડીવાય બાય ડી એક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ સાઈન એક્સ. આથી રેડી, અને જે આ બિંદુ આપ્યા એમાં આ બિંદુને ખરેખર કહેવાય શું, એક્સ બરાબર 0 અને વાય બરાબર 0, બીજું કાંઈ વધારે છે નહીં. એટલે આપણો આ ખરેખર શું થયો, વિશિષ્ટ ઉકેલ થયો. કેવો ઉકેલ થયો, વિશિષ્ટ ઉકેલ થયો. રેડી, તો ગણી સ્ટાર્ટ કરીએ. ચાલો હવે દાખલા નંબર જે આપ્યો છે, હવે અહીંયા દાખલામાં ખાસ આપણે ધ્યાન એ રાખવાનું કે અહીંયા ઈ રેસ ટુ એક્સ અને સાઈન એક્સ આપેલું, એટલે ખરેખર શું થયો, તો ગુણાકાર થયો બરાબર. અને સંકલનમાં ગુણાકાર થાય, સંકલનમાં ગુણાકાર થાય, ડાયરેક્ટ ગુણાકાર થાય નહીં, એની માટે આખું એક પેટર્ન આવી, જે નામ શું છે, ખંડસ સંકલન. આ જો બધા બોલે છે એટલે સમજાય છે, ખંડસ સંકલન. આખું એક, આખું એક નવું જ આવ્યું ખંડસ સંકલન, જેનું આપણે બહુ વાર વાત કરી. અને સંકલન આપણે મહિનો આવેલું બરાબર, સંકલન મહિનો હું કામ આવેલું, આ બધું આવડે એટલે બરાબર. આનું પેલા વક્રવાળા દાખલા જે એમાં સંકલન આવે, આમાં સંકલન આવે, તો સંકલન જે છે એ ટોપિક બહુ મોટો થયો. જો એમાં આપણે ઢીલાસ મૂકી દીધી તો પૂરું. રેડી, ને આપણે બહુ નસીબદાર છે, ક્લાસરૂમની અંદર સંકલન આલી ગયું, એટલે ક્લાસરૂમની અંદર સંકલન આવેલું એટલે હું થોડુંક વધારે પ્રેક્ટિસ થઈ, લાઈવ થયું ને એટલે સમજાય. અને હું નિરાતે આપ્યું હતું આપણે, કેમ કે સંકલન નિરાતે આપવાનું કારણ આ કે સંકલન તમે ઉતાવળે ચલાવી દો, અથવા ઉતાવળે ન કરો, ઉતાવળે તો ચલાવતા જ નથી, પણ માન લો એમ ચલાવ્યું ને કોઈ એમાં લાપરવાહી કરી, ઓનલાઈનમાં ઘણા કરે કે ભાઈ આપણે લેક્ચર ભાઈ આવે, આજે નથી આપણે યાદ રાખવું, અથવા આજે પ્રેક્ટિસ નથી કરવી, તો તમને કોઈ ત્યાં જોવાનું આવે. રેડી, પણ આમાં તો તમારે ક્લાસરૂમમાં હોય એટલે ખ્યાલ પડે કે સૂત્ર મોટે કર્યા કે નહીં, ન કર્યા હોય તો 5 વાર આવે, 10 વાર આવે એવું થાય, ને ન આવે તો રોજ 5 વાર તો લખવાના જ હોય. રેડી, આમાં તમે 5 વાર ન લખી જાય તો પકડવા તો આવવાનું નથી, ત્યાં તમે કાગળ બતાવો બરાબર. અને ઘણા તો એમાંય શેરિંગ કરે, અહીંયા આપણે સ્ક્રીન શેરિંગ કરી તો ઓલો કે લાઈ તું ફોટો મોકલ દે, હું અહીંયા સાઈડને સ્ક્રીન શેરિંગ કરી દઉં એટલે એ આપણને ફોટો સ્ક્રીન કરી દઉં. સાહેબ મારું હોમવર્ક આવી ગયું કે 5 વાર જો, કે કાલે તો એ છે એ અલગ છે, આ અલગ છે, હું એક પાટી છું, હું વાંચું ભાઈ ભૂંજી નાખું હોય કાલે ને કાલે બરાબર. આમાં ભાષણ નથી દેખાતો કેમ રમે, કેમ નું રમતો બધા ફેસ હજી એમાં ઘણા બધાના છે ને બંધ છે, તો પોસિબલ થતું હોય તો ફેસ ખુલ્લા રાખો, વાંધો ને તમે, તારે ઘણા નાયા નહીં હોય પણ કાંઈ વાંધો, બીજું શું આવે, આમાં ખબર ન પડે કેમેરામાં નાયા ની. રેડી, આમાં એ ફાયદો થાય, કેમેરામાં ખબર ન પડે. ચાલો આપણે દાખલો ચાલુ કરીએ બરાબર. તો આપણે શું કરવું છે, તો ડાયરેક્ટ આપણે એને એક એક વાળા પદ એક બસ જવા દે, વાય વાળા એક કરું, તો આ ડીવાય એમનું રહે, આ ડી એક્સ અંશમાં જવા દઈએ. રેડી, ને તો અહીંયા શું થાય, ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ સાઈન એક્સ ઇન્ટુ ડી એક્સ. રેડી, હવે શું કરવાનું, બંને બધું સંકલન આપી દો એટલે દાખલો આગળ વધે. સેમ આવા ઘણા બધા દાખલા જોયા, 15મો દાખલો છે, તો સંકલન ડીવાય સંકલન ઈ રેઝ ટુ એક્સ સાઈન એક્સ ડી એક્સ. હમણાં જ વાત કરી, આનું શું કરવું પડે મિત્રો, ખંડસ સંકલન. મેં આનું ડાયરેક્ટ પણ તમને સૂત્ર લખાવેલું, ઈ રેઝ ટુ એક્સ સાઈન ડી એક્સ ના સ્વરૂપમાં બરાબર, જે હતું નહીં પણ આપણે લખાવેલું, તો એ રીતે પણ તમે કરી શકો. આનું સંકલન થાય વાય ઈ રેઝ ટુ એક્સ, બહાર કાઢી નાખો, એ પ્લસ બી ના સ્વરૂપમાં સૂત્ર હતું, તો એ પ્લસ બી, એ બરાબર 1 અને બી બરાબર 1, એ એટલે આનો સગું અને બી એટલે આનો સગું. રેડી, બંનેનો સગું 1 1 છે,
અને e રેસ ટુ x કૌંસમાં એ લખીએ તો અહીં શું થશે પહેલું પદ આવે sin x ને વચ્ચે sin હોય તો માઈનસ અને બીજું પદ આવે cos x રેડી અને પ્લસ c મે ડાયરેક્ટ આનું સંકલન લખ્યું પંદર સંકલન કરો તો પણ આ જ આવશે બરાબર પણ સૂત્રના સ્વરૂપમાં યાદ રાખો બરાબર તો વાંધો નથી તમને સાહેબ આ પ્રશ્ન 4 માર્કનો પૂછાણો હોય તમારે આવું લખવાનું કાંઈ લખવાનું કાંઈ વાંધો નહીં મિત્રો બરાબર શોર્ટકટ લખવામાં કોઈ સંકલનની અંદર માર્ક કપાતા જ નથી સિવાય કે તમે ડાયરેક્ટ જવાબ લખો તો બરાબર ડાયરેક્ટ ગોખીને ગયા સાહેબ મેં જે લખી નાખ્યું તમે કીધું તું વાંધો જવાબ આવવો જોઈએ એમ ન આપે એ રીતે જોવે પાછા એક એક સ્ટેપને એક માર્ક બે માર્ક ત્રણ માર્ક નહીં કરેલું રેડી તો એટલું તો બધા નક્કર આવે પણ ઘણી વાર આવું તમે સૂત્ર લખીને સંકલન શોર્ટમાં કરો મેં તમને કહું તો લોગ એક્સ નાય ડાયરેક્ટ આપણે સંકલન લેતા ટેન એક્સ નાય લખેલા જ બરાબર છે એક્સ સ્ક્વેર એક્સ નહીં ડાયરેક્ટ તમે લખી નાખો વિસ્તરણ ન કરો તો એના માર્ક્સ કપાય નહીં આપણને સાચું આવડવું જોઈએ માની લો કે ન ખબર હોય કોન્ફિડન્સ ન હોય તો પછી આપણે રફ કામમાં કરીને લખીએ અથવા ડાયરેક્ટ એમાં પેપરમાં લખી તો કાંઈ વાંધો નથી રેડી ચાલો હવે આ આપણને મળી ગયું સમીકરણ હવે શું કરીએ તો અહીં એક્સ અને વાયની કિંમત મૂકીએ એટલે આપણને સી ની કિંમત મળે એક્સ બરાબર ઝીરો હોય ત્યારે વાય બરાબર કેટલા લેવાના ઝીરો લેવાના ચાલો એક્સ અને વાયની કિંમત મૂકી દઈએ અહીંયા વાય બરાબર ઝીરો એટલે જમણી ડાબી બાજુ ઝીરો ઈ રેસ ટુ ઝીરો છેદમાં બે સાઈન ઝીરો માઇનસ કોસ ઝીરો પ્લસ સી રેડી ચાલો અહીંયા ઝીરો એમને ઈ રેસ ટુ ઝીરો નું વન થઈ જશે બાય ટુ અહીંયા સાઈન ઝીરો ઝીરો અહીંયા કોસ ઝીરો વન અહીં વન થઈ ગયું પ્લસ સી ચાલો અહીંયા ઝીરો વન બાય ટુ અહીંયા માઇનસ વન પ્લસ સી અહીં મિત્રો શું થઈ ગયું તો અહીંયા ઝીરો અહીંયા માઇનસ વન બાય ટુ પ્લસ સી તો સી બરાબર કેટલો જવાબ આવ્યો મિત્રો સી બરાબર આવી ગયો આપણે વન બાય ટુ છેલ્લે આપણે ફાઇનલ જવાબ લખી નાખીએ જે આપણે અહીંયા કિંમત આની અંદર મૂકી દેવાની સી ની કિંમત બરાબર તો અહીંયા શું આવશે વાય બરાબર ઈ રેસ ટુ એક્સ બાય ટુ બરાબર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ વન બાય ટુ રેડી સમજાય છે બરાબર તો આ આપણે શું મળી ગયું ડાયરેક્ટ સી ની કિંમત મળી ગઈ સી ની કિંમત મૂકી દીધી તો પર્ટિક્યુલર જે વક્ર છે ને એ મળી ગયું અહીં અચળાંક નથી જોવો એટલે જે વક્ર હતો એ ડાયરેક્ટ આપણને મળી ગયો કિંમતના સ્વરૂપમાં રેડી તો આ તો આપણો દાખલા નંબર 15 જે નાનો એવો હતો બધા દાખલા મોટા હોય જરૂર હોતું નથી દાખલા નંબર 16 જોઈએ મિત્રો તો દાખલા નંબર 16 ની રકમમાં જોઈજો કેમ આના જેવો છે બિંદુ માઇનસ સોરી બિંદુ 1 માઇનસ 1 માંથી પસાર થતા વિકલ સમીકરણ વિકલ સમીકરણ આપણને આપ્યું છે હું અહીં લખી નાખું દાખલા નંબર 16 વિકલ સમીકરણ x ઇન્ટુ y dy બાય dx બરાબર x પ્લસ 2 y પ્લસ 2 નો ઉકેલ ઉકેલ વક્ર શોધો ઉકેલ વક્ર શોધો બરાબર અહીંયા બિંદુ આપણે આ ઓલરેડી પહેલા આપી દીધું બિંદુ છે 1 માઇનસ 1 માંથી પસાર થાય સિમ્પલ દાખલો છે બરાબર તો ફટાફટ આપણે ગણ નાખીએ મિત્રો તો સૌથી પહેલા શું કરીએ તો x x વાળા પદ એક બાજુ y y વાળા પદ એક બાજુ પહેલા હું રકમ લખી નાખું x y dy / dx બરાબર x + 2 અને ઇન્ટુ અહીં ગુણાકારમાં આવી ગયું y + 2 ચલો અહીંયા ડાબી બાજુ જશે y વાળા પદ અહીં અંશમાં y છે રેડી તો અહીંયા y ઇન્ટુ dy અહીંયા શું થાય છેદમાં y + 2 અહીં આવી જશે ચાલો x + 2 એમ નાય અહીંયા છેદમાં x આવી જશે અને dx અંશમાં થઈ જશે હવે શું કરી નાખીએ બંને બાજુ સંકલન રેડી ચાલો બંને બાજુ સંકલન લગાવી દો સંકલન y y + 2 dy અહીંયા સંકલન x + 2 x dx બરાબર હવે તો બધાને આવડે ને આવું શું આવડે બરાબર તો એકદમ સિમ્પલ છે મિત્રો અહીંયા શું કરી નાખીએ અહીંયા છેદમાં y + 2 છે તો અંશમાં છેદ જેવો અંશ બનાવવો પડે કારણ કે ડાયરેક્ટ આનો ભાગાકાર થાય ને ઊંધું હોય તો ભાગાકાર કરીએ તો અહીંયા શું કરી નાખીએ y + 2 - 2 કરી નાખો આવું તમને ઘણા બધા દાખલા જોઈએ એટલે ખ્યાલ છે મિત્રો બરાબર સંકલન અહીંયા તમે ડાયરેક્ટ ભાગાકાર કરી નાખો એમાં કઈ વાંધો નથી બરાબર કઈ x x અહીંયા 2 / x આ આખાનું એ ચાલે ચાલે લખીએ તો એમાં કઈ વાંધો ચાલો અહીંયા ભાગાકાર કરીએ હવે તો આ જે પદ છે એ જ ગણો તો આ ભાગાકાર થાય વન થઈ ગયું બરાબર સમજાય છે ને તો અહીંયા શું આવશે વન માઇનસ તેના છેદમાં વાય પ્લસ ટુ અહીંયા ડીવાય અને અહીંયા શું થઈ જશે એફ એફ ઉડી ગયા તો વન પ્લસ ટુ ના છેદમાં એફ અહીંયા ડીએફ સિમ્પલ વાન ડાયરેક્ટ સંકલન આવડે તમને ચાલો વન નું સંકલન કેટલું થાય તો વાય થાય બરાબર અહીંયા ટુ અહીંયા શું થઈ જાય લોગ માનાક માં છેદ છેદ છે વાય પ્લસ ટુ રેડી ચાલો અહીંયા આનું f 2 અચળ છે લોગ માનાકમાં f રેડી અહીંયા અહીંયા લખી નાખીએ c બધા પણ લોગ વાળા હોય તો આપણે લોગ થી લખે પણ અહીંયા ડાયરેક્ટ થી લખી નાખીએ ચાલો હવે અહીંયા થોડું કામનું રહેવા દે તો ભલે અને
આ પ્રસાદ રૂપ આપણે આ રોજ અમલી જશો કે વાંધો નથી ડાયરેક્ટ આપણે આપીએ એટલે કંઈ વાંધો નથી રેડી ચાલો હવે બિંદુ જોઈએ કઈ બિંદુ આપણે જોવાનું હતું તો 1 માઈનસ 1 આવે તો અહીંયા જ આપણે ગણી કાઢીએ x બરાબર 1 હોય ત્યારે y બરાબર કેટલું હોય માઈનસ 1 હોય ચાલો આપણે આ કિંમત આને માની લો સમીકરણ નંબર 1 કહી દઉં છું અહીં લખી નાખી સમીકરણ નંબર 1 માં કિંમત મૂકતા ચાલો x બરાબર 1 મૂકો y બરાબર માઈનસ 1 તો પહેલું માઈનસ 1 છે 2 log અહીંયા માઈનસ 1 પ્લસ 2 માના પૂરો x બરાબર 1 પ્લસ 2 log 1 પ્લસ 3 રેડી ઓકે સમજાય છે ચાલો સાદું આપી દઈએ માઇનસ 1 એમ 9 માઇનસ 2 log અહીંયા કેટલો થઈ ગયો તો 1 થઈ પ્લસ 1 બરાબર 1 પ્લસ 2 log 1 પ્લસ log 1 એટલે કેટલું થાય મિત્રો 0 રેડી 0 થઈ ગયું આનું મૂલ્ય પણ કેવું થઈ જાય 0 તો આપણી કિંમત શું આવી કે ભાઈ માઇનસ 1 પ્લસ 1 અહીંયા થી તો આ 1 આવી જાય તો c બરાબર થઈ જશે માઇનસ રેડી તો કાંઈ કરવાનું નથી આ c બરાબર માઇનસ તરીકે મૂકી દઈએ એટલે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો તો અહીંયા જવાબ આપણે લખી નાખી દીધો બરાબર લાલ પેનથી લખી નાખી કે આપણો જવાબ જે ફાઇનલ છે વક્રો જે માગેલો હતો એ આપણો આવ્યો વાય બરાબર માઇનસ સોરી બરાબર નથી માઇનસ 2 log y પ્લસ 2 માના પૂરો x એમ નાઇન 2 log મોડ x c બરાબર માઇનસ અને માઇનસ તો આ મિત્રો આપણો જે માગેલ જવાબ હતો માગેલ ઉકેલ હતો એ મળી જેવો કરો રેડી સમજાય છે ને બધા દાખલા રેડી તો આગળ આપણે વધીએ દાખલા નંબર હતો આ કયો હતો 16 નંબર હવે કયો આવ્યા 17 નંબર બરાબર 17 નંબર દાખલામાં હવે થોડુંક અહીંયા આપણે સમજવા જેવું આવું થોડા થોડા દાખલા જે ચેન્જીસ આવે છે દાખલા નંબર 17 ની રકમ જોઈએ મિત્રો 22 જેવી દાખલા છે ઉપર ગભરાવાની જરૂર નથી 17 માં દાખલાની અંદર અહીંયા એવું આપે છે કે જે વક્રના કોઈ પણ બિંદુ x y આગળ સ્પર્શકના ઢાળ અને જે બિંદુના y અમનો ગુણાકાર તે બિંદુના x અમ જેટલો છે અને જે 0 માઇનસ 2 માંથી પસાર થાય છે તેવા વક્રનું સમીકરણ મેળવો મિત્રો આ જો વક્રનો સ્પર્શકનો ઢાળ વાત કરી બરાબર તો તમને ખબર છે તમે ભણી ગયા સ્પર્શકનો ઢાળ કયો થાય પછી એનો સંબંધ કોની આરે આવ્યો x અને y સાથેનો સંબંધ આવ્યો એના ઉપરથી વિકલ સમીકરણ આપણે બનાવવાનું વિકલ સમીકરણ બન્યા પછી પાછું એવું કહે છે કે 0 માઇનસ 2 માંથી પસાર થાય છે એવો વક્ર મેળવવાનો એનો મતલબ 0 માઇનસ 2 માંથી પસાર થાય એનો મતલબ શું થયો કે એ c ની કિંમત આપ 0 માઇનસ 2 માંથી પસાર થાય એટલે વિશિષ્ટ ઉકેલ લ્યો વિશિષ્ટ ઉકેલની કિંમત એમાં મૂકી દો બરાબર તો એ મુકાય ક્યારે પહેલા સમીકરણ બનાવવું પડે ને બરાબર તો સમીકરણ બનાવીએ પહેલું આપણને ખબર હોવી જોઈએ કે સ્પર્શકનો ઢાળ કેટલો થાય તો વક્ર અહીં લખી નાખી દીધું વક્ર ના એક્સ વાય બિંદુ આગળ નો સ્પર્શક કયો થાય સ્પર્શક નો ઢાળ સ્પર્શક નહીં સ્પર્શક નો ઢાળ કયો થાય તો ડીવાય બાય ડીએક્સ થાય હા કે ના ડીવાય બાય ડીએક્સ થાય ને સ્પર્શક નો ઢાળ ચાલો સ્પર્શક નો ઢાળ મળી ગયો હવે સંબંધ જોઈ લીધું સંબંધમાં કઈ રીતે રકમમાં ધ્યાન આપ્યું સ્પર્શક નો ઢાળ અને તે બિંદુના વાય આમનો ગુણાકાર કેનો ગુણાકાર વાય આમનો ગુણાકાર તે બિંદુના એક્સ આમ જેટલો છે હવે સ્પર્શકનો ઢાળ છે આપણો અહીંયા તમે સમજી ગયા કે સ્પર્શકનો ઢાળ છે ડીવાય બાય ડીએક્સ અહીં સમજો એનો કોના એરે ગુણાકાર તો વાય આમ એરે ગુણાકાર એ કોના જેટલો થાય તો એક્સ આમ બરાબર રેડી સ્પર્શકના ઢાળ અને એના વાય આમનો ગુણાકાર એના સ્પર્શકના તે બિંદુના એક્સ આમ બરાબર થાય તો તે બિંદુ આ જે બિંદુ છે એનો કેના બરાબર થાય એક્સ એટલે એક્સ અને વાય નો સંબંધ આવ્યો તો મિત્રો સમીકરણ આ રીતે બને બરાબર હવે આગળની વાત છે બિંદુ અહીં આવ્યું છે બિંદુ અહીં લખી નાખો એટલે 0 માઇનસ 2 માંથી પસાર થાય તો એનું સમીકરણ મેળવવાનું છે ચાલો હવે આ આપણે મળી ગયું અહીંયા ડીવાય વાળું પદ જે છે અહીંયા વાય આગળ લઈ લો અહીંયા એક્સ ઇન્ટુ ડીએક્સ સામે થશે બંને બાજુ આપી દે સંકલન તો આ સંકલન આપ્યું વાય ડીવાય સંકલન એક્સ ડીએક્સ બરાબર આની જેટલું સિમ્પલ સંકલન કંઈ હોઈ શકે નહીં તો આનું થાય તો ઘાતમાં વધારો છેદમાં ઘાત એક્સ વાય સ્ક્વેર બાય 2 બરાબર અહીં આવશે એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ રેડી હવે અહીંયા તમે બે ને કોમન લખી નાખો આમ લખી નાખો એનાથી કાંઈ ફરક પડે નહીં મિત્રો તો આ જે બની ગયું શું બની ગયું જો આ બની ગયું અતિ વલય નું સમીકરણ બાકી ના દેખાય છે ને અતિ વલય ભૂલી નહીં જતા પાછું અતિ વલય
ચેપ્ટર નંબર 8 બરાબર તો આથી વળીનું સમીકરણ મળી ગયું હવે શું કરવાનું આપણે c ની કિંમત મેળવવાની તો c ની કિંમત મેળવવા માટે x 0 ત્યારે y - 2 કિંમત મૂકી દઈએ x 0 ત્યારે y - 2 x 0 અને y - 2 - 2 નો વર્ગાય થઈ જાય 4 4/2 અહીંયા 0 0/2 બરાબર + c અહીંયા થઈ ગયા 2 બરાબર c તો ત્યારે c બરાબર કેટલો આવી ગયો 2 તો c બરાબર 2 કિંમત પડી ગઈ ચલો ફાઇનલ આન્સર શું આવશે તો ફાઇનલ આન્સર આ લખી નાખી માગેલ સમીકરણ એ શું થશે તો y² 2 બરાબર x² 2 અને + 2 બરાબર આ 2 લખા લઈ લીધું અહીં શું થશે y² = x² 4 આપણે સમીકરણ મળી રેડી સમજાય છે હા કે ના તો આ તો દાખલા નંબર આપણો 17 રેડી ને બરાબર જાય છે ને બરાબર હવે આપણે શું નહીં રાખે જવાનું અમે કે કામ તો છે નહીં બરાબર આખો દી ઘરે રાખો તો પૂરું થઈ જાય હાથા રેડી ને થઈ જાય એમાં કઈ ઉપાધિ કરવાની જરૂર નથી પણ મહેનત કરવાનું છોડતા નહીં ગઈકાલના ન્યૂઝમાં છે કે 10 ને 12 માંની પરીક્ષા માટે કોઈ જાતનું ડિસિઝન નોન કેન્સલ કરવાનું કોઈ ડિસિઝન છે જ એટલે લેશે બરાબર એટલે આ મોજમાં નહીં આવી જતા એટલે આપણે પરીક્ષા કેન્સલ મજા આવી બરાબર અમુક કહો મહેનત જ નહીં કરી કે લ્યો આને જેવું થી કે હોય બરાબર આપણે ખોટું ખોટું ફોર્મ ભર્યું પાસ કરી દીધું બરાબર એટલે એવું આપણે નહીં થાય બરાબર ગમે એ રીતે એ લોકો કંઈક સ્ટાન્ડર્ડ મૂકે છેલ્લી બાકી કાંઈ નહીં એન્ટ્રન્સ લે બરાબર એન્ટ્રન્સ લે તો આ જ પૂછે ને એ બીજું નહીં પૂછે આપણને કે બહારથી કંઈક થી આવશે બહારથી કાંઈ ન આવે પદ્ધતિ તો આ જ હોય સંકલન થી એટલે એમાં કઈ શોર્ટકટ નથી મહેનતમાં કોઈ શોર્ટકટ નથી હો તો બરાબર આપણે અનુમાન કરીએ તો ખબર પડે ગુજરાત બોર્ડમાં જે 18% લાવે છે એ ગુજરાતમાં 18 લાવે બરાબર એ જેડબલીમાં 18 જ લાવતા હોય બરાબર કોઈ ભાઈ કોઈ ક્વેશ્ચન વધારે આવડી ગયા ને એને બે પાંચ માર્ક વધી ગયા એ વાત અલગ છે બે પાંચ માર્ક થતું તો એવું ન આપણે અનુમાન કરીએ કે 2-5% બરાબર પણ ડાયરેક્ટ રેન્કર બની ગયો જયારે બલી માન ડાયરેક્ટ ઓહો આઈઆઈટીમાં ટોપર આવી ગયો એવું નથી થતું બરાબર ને એડવાન્સ આપી પડે તો એ અહીંયા મહેનત એ વિકલ્પ બીજો કાંઈ છે જ નહીં તો આ જોતું મિત્રો એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં આવશે તો બીએસસીમાં જાવ ત્યાં આ જ બરાબર સમજાય છે ને તો એ આ સંકલન છે તો લોગ એક્સનું સંકલન અથવા એક્સનું સંકલન શું થાય એક્સ સ્ક્વેર બાય 2 ન્યા એ થાય ત્યારે બીજું નહીં થાય એટલે અહીંયા બદલી દીધું બરાબર અહીંયા કેપિટલમાં આવતું અહીંયા સ્મોલમાં આવે રેડી એવું નહીં થાય ચાલો આગળ વધીએ દાખલામાં 18 દાખલામાં 18 પણ આના જેવો છે મિત્રો પણ અહીંયા રકમમાં થોડું થોડું શું છે ફૂટ પ્રશ્ન ટાઈપ આપ્યા છે એટલે પહેલા આપણે સમીકરણ આપણે બનાવવા પડશે એટલે રકમમાં બરાબર ધ્યાન આપજો દાખલા 18 માં વક્રના કોઈ પણ બિંદુ એક્સ વાય અગળનો સ્પર્શકનો ઢાળ એક્સ વાય બિંદુનો સ્પર્શકનો ઢાળ ડીવે બાય ડીએ આ ફાઇનલ એ સ્પર્શ બિંદુ અને જો સ્પર્શ બિંદુ કીધું અને બીજું બિંદુ -4 -3 માંથી પસાર થતી રેખાના ઢાળ કરતા બમણો છે એક રેખાનો ઢાળ છે એની કરતા બિંદુમાંથી પસાર થાય છે એટલે બે બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનો ઢાળ મળી જાય હા કે ના બરાબર એના કરતા ઓલા જે સ્પર્શકના જે બિંદુ છે સ્પર્શકનો ઢાળ છે એના કરતા બમણો છે એ સંબંધ આપ્યો વક્ર -2-1 માંથી પસાર થતો હોય તો આ વક્રનું સમીકરણ મેળ તો -2-1 માં પસાર થાય એનો મતલબ શું થયો કે એ આપણને આપી દીધું કે અહીંયા આપણે વિશ્લેષણ મેળવવાનું રેડી તો પહેલા આપણે એક એક વસ્તુ સમજીએ કે મિત્રો અહીંયા ખાલી આપણે સમજવા માટે માની લો અહીંયા કોઈ આ વક્ર છે એક્ઝામ્પલ તરીકે સમજીએ આ વક્ર છે એનો કોઈ સ્પર્શક છે માની લો કે આ સ્પર્શક છે ત્રાસો બરાબર આ એનો સ્પર્શ કરતો હાલતું નથી આ કોરી પાટી એટલે મારું નથી તો હું કોરી પાટી આમાં કોરી પાટી ચાલો બીજી એક આ બિંદુ માંથી પસાર થતો આપણે રેખા ગણતા બરાબર રેખા રેખા ગયા ચાલો તો આ બિંદુ માં જો આપણે અહીંયા સ્પર્શ બિંદુ ગણી એક્સ વાય કઈ બિંદુ ગણી એક્સ વાય માની લો આ એક રેખા છે આ રેખાને આપણે એમ ગણ્યું આ બિંદુ અહીંયા જે છે એ -4 -3 છે આ બિંદુ રેડી -4 -3 છે આ રેખા એમ કહીએ આ રેખા આની કરતા બમણી છે અને 2m
રેડી હવે રકમને આપણે અહીંયા સમજીએ વક્રના કોઈ પણ બિંદુ x y આગળના સ્પર્શકનો ઢાળ હવે રેખા બરાબર જે રેખા છે પહેલું તો આપણે સ્પર્શકનો જે આપણે રેખા જે છે એ રેખા જે -4 -3 માંથી પસાર થાય છે બરાબર તો મિત્રો એનો m જે છે અને એનો ઢાળ ગણીએ તો એનો ઢાળ આપણે m એટલે આ રેખા માટે -4 -3 માં પસાર થાય છે તો આનો ઢાળ ગણીએ તો એની વચ્ચેનો ઢાળનું સૂત્ર શું હતું y2 - y1 / x2 - x1 ઓકે ના ઢાળનું સૂત્ર બરાબર તો અહીંયા એક y2 અને y1 ની કિંમત આપણે મૂકી દઈએ તો અહીંયા y2 બરાબર y લઈ લઈએ માઇનસ x y1 બરાબર y1 બરાબર થાય માઇનસ થાય થાય માઇનસ થાય લઈ લઈએ x2 બરાબર તો x2 x1 બરાબર માઇનસ થાય રેડી તો અહીંયા m બરાબર શું આવશે તો m બરાબર આવશે y + 3 yx + 4 ઓકે ના તો આ આપણે મળી ગયો એમ જે આપણે આગળ જરૂર પડશે રેડી તો આપણે બે બિંદુમાંથી પસાર થતા ઢાળનું આપણે એમ મળી હવે આ જે સંબંધ આપ્યો એ આપણે સમજ કે સંબંધ શું આપ્યો છે કે સંબંધ એવો આપ્યો છે કે સ્પર્શકનો ઢાળ માન લો આપણે લખી નાખી સ્પર્શકનો ઢાળ સ્પર્શક સ્પર્શકનો ढाल करता बमणो छे कोण बमणो छे तो स्पर्शक नो ढाल रेडी स्पर्शक नो ढाल बमणो छे बे बिंदु माथी पसार थता रेखा ना ढाल करता रेडी तो आना मतलब अहीं एवो संबंध छे मित्रो કે અહીંયા dy/dx છે એ બમણો છે એટલે આને સંબંધ બનાવવા માટે સામેની સાઈડ એમ ગુણો રેડી આને બે વડે ગુણીએ તો જ આ સમાન થાય ને આ બમણો છે આને સમાન કરવા માટે બરાબર કરવા માટે આને બે વડે ગુણવો પડે ઢાળને સમજાણું કે નહીં સ્પર્શકના ઢાળ એ રેખાના ઢાળ કરતા બમણો છે તો રેખાનો ઢાળ મેળવી લીધો સ્પર્શકનો ઢાળ બમણો છે તો બરાબરના સંબંધ કરવા માટે આને બે વડે ગુણવો પડે હા કે ના સમજાય છે ને માથું હલાવજો તો ખબર પડશે સમજાય નકર આમ ન મજાય છે સાહેબ એનું હાથું જોઈ રેડી ઓકે તો અહીંયા dy/dx = 2m થઈ ગયું ચાલો આગળ જોઈએ હવે સાદું m ની કિંમત મૂકી દઈએ તો આપણને સમીકરણ મળી જાય dy/dx = 2 m ની કિંમત શું મળી ગઈ તો y + 3 છેદમાં x + 4 રેડી ચાલો આ દાખલો થોડો મોટો થાય એટલે આપણે ગણવા પડે ચાલો અહીંયા x વાળું પદ x બાજુ જવા દે ને y વાળું પદ y બાજુ જવા દે આ y વાળું અંશમાં છે આ બાજુ છેદમાં જાય તો 1 / y + 3 અહીંયા થઈ ગયું dy આ 2 છે બરાબર આ એમ છે તો છેદમાં x + 4 થશે ના થશે dx રેડી બંને બાજુ શું લગાવી દઈએ તો સંકલન લગાવી દઈએ સંકલન 1 / y y + 3 dy આ બાજુ 2 બહાર કાઢ નાખો સંકલન 1 / x + 4 અહીંયા dx રેડી ચાલો અહીંયા આપણે લખી નાખીએ લોગ માનાંક માનું સંકલન લોગ માનાંકમાં છે નાનું થશે 2 લોગ માનાંકમાં x + 4 મેં તમને શું કીધું હતું કે અહીંયા સી લખું લોગ થી લખું લોગ થી લખું બરાબર બે બાજુ લોગ આવે તો આપણે લોગ થી લખું બરાબર ખાલી સી લખો જવાબ ખોટો નહીં આવો જવાબ તો ઈ જ આવે એવી ટેન્શન નહીં લે ચાલો તમે કણું બનશે તો y + 3 બરાબર અહીં આ સ્ક્વેર ના સ્વરૂપમાં જવા દો તો x + 4 નો સ્ક્વેર ને આ બે સરવાળો છે તો ગુણાકાર થાય ઇન્ટુ સી અહીં લખી નાખું લોગ લોગ ઉઠાડ સમજાણું ને એ લખું રેડી તો અહીં ઉડી ગયું ચાલો એ y + 3 હવે તમે જુઓ અહીંયા જે સમીકરણ આપ્યું આને આપણે સમીકરણ નંબર કહી દઈએ કોઈ પણ એક સમીકરણ સમીકરણ નંબર 1 બરાબર હવે જે આપણે બિંદુ કયું આપ્યું હતું બિંદુ આપણે અહીંયા બોલ્યા હતા કે -2 માંથી પસાર થાય તો અહીં લખી નાખી જે -2 માંથી પસાર થાય તો આની અંદર આ કિંમત મૂકી દઈએ કે y બરાબર x બરાબર અહીંયા થશે -2 અને y બરાબર થશે 1 બરાબર ચાલો બે માં કિંમત મૂકી દો તો y બરાબર 1 છે એટલે અહીંયા 1 + 3 અહીંયા -2 + 4 નો વર્ગ ઇન્ટુ c રેડી ચાલો અહીંયા આવી ગયા 4 અહીંયા થશે 2 નો વર્ગ ઇન્ટુ c તો અહીંયા c બરાબર જવાબ કેટલો આવ્યો મિત્રો 1 આવ્યો ઓકે જે કે મૂકી દેવાનું સમીકરણ નંબર 1 માં સમીકરણ 1 માં મૂકો તો પદ આવું થાય કે y + 3 x + 4 નો સ્ક્વેર ઇન્ટુ 1 બરાબર તો આપણે વક્રનું સમીકરણ અહીં ફાઇનલ લખી નાખ્યું વક્રનું
समीकरण શું મળે છે મિત્રો તો અહીંયા સૂત્રનું સમીકરણ મળે છે y + t બરાબર x + 4 નો સ્ક્વેર બરાબર તો આ ફાઇનલ અવકલનનું સમીકરણ મળે છે બરાબર મેલી આયા તમે c બરાબર લો ખાલી c લખો હો તો અહીંયા શું થાય તો અહીંયા અહીંયા log આનો સ્ક્વેર થાય બરાબર તો આ બેના સમીકરણને તમે સરખાવો તો અહીંયા c ના સ્વરૂપમાં લખો બરાબર તો c બરાબર 0 આવે c બરાબર 0 અહીંયા તમે મૂકી દો બરાબર અહીંયા log c નો લખો ખાલી c લખો ખાલી c લખો ને આ કિંમત મૂકો એટલે c બરાબર 0 આવે c બરાબર 0 એટલે આ નીકળી ગયું ને અહીંયા પદ નીકળી ગયું log c નથી લખો c લખો તો 0 થઈ જાય એટલે log c લખો તો 1 થાય તો મૂલ્યમાં કાંઈ ફેરફાર નહીં થાય મૂલ્ય તો એનું જ આવશે કદાચ તમે ઉતાવળે c લખી નાખો બરાબર પણ આપણે log વાળું છે એટલે સરળતા માટે બધામાં log હોય તો log લખી નાખો રેડી સમજાણું ત્યાં સુધી રાખીએ ચેન્જ કરી નાખો હાથે નાખો રેડી ને તો અહીં સુધી રાખીએ પાછા કાલે મળશું અને કન્ટિન્યુ જાવ હવે બધા દાખલા આવા જે ચાર માર્કમાં પૂછે ને એવા આવે રેડી તો આ તમે અમુક અમુક દાખલા છે એ ચાર માર્કમાં પૂછે એવા રેડી તો હું કહેતો હોય એટલા દાખલા તમે જોતા રહે રેડી તો ફરી મળીશું આવતીકાલે આઠ ટાઈમે બરાબર આ ટાઈમે એટલે આઠ વાગે ન તો નવ વાગે ચાલુ સાહેબે કીધું કે આ ટાઈમે જે કોણ આવે કોબી તો કોબી જ્યાં અમે થઈ રેડી ઓકે ચાલો બાય.